कच्छ डिस्ट्रिक्ट सेंट्रल कोओपरेटिव बैंक में 100 करोड़ कौभाड़ घटस्फोट थयो छे, जेमां सीआईडीए 26 जेटला आरोपीओनी धरपकड़ करी छे। भाजपना भूतपूर्व धारासभ्य जयंती भानुशाळीनी हत्याना आरोपी जयंती ठक्करनी पूछपरछ दरमियान समग्र विगतो बहार आवी छे, जेमां जयंती ठक्करनी पण संडोवणी होवानुं सामे आव्युं छे। जयंती ठक्कर डुमરાએ ખોટી મંડળીઓ અને ભળતા નામે ખાતા ખોલાવીને પૈસાનો વહીવટ કરી નાખ્યો હોવાનું સામે આવ્યું છે। આ કૌભાંડ દરમિયાન એક જ દિવસમાં 30 કરોડ રૂપિયાની રકમ કેડીસીસી બેંક દ્વારા જુદા જુદા વ્યક્તિઓના નામે મંજૂર કરવામાં આવી હતી અને તે રકમ એક જ દિવસમાં બેંકમાંથી ઉપાડી લેવામાં આવી હતી। આ કૌભાંડ 2 વર્ષથી આચરવામાં આવી રહ્યું હતું। આપને જણાવી દઈએ કે કેડીસીસી બેંકમાં થયેલી નાણાકીય ગેરરીતિ બાબતે માર્ચ 2015માં ભુજના દીપકભાઈ કટારિયાએ ફરિયાદ કરી હતી, જે બાદ નલિયા કોર્ટે આ મુદ્દે સ્ટે આપ્યો હતો, જે વિરુદ્ધ બેંકે હાઈકોર્ટમાં અપીલ કરતા ઓક્ટોબર 2018માં સ્ટે ઉઠી ગયો હતો, જેથી સીઆઈડી ક્રાઇમની ટીમે આ કેસમાં તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો, જે દરમિયાન જયંતિ ભાનુશાળી હત્યા કેસના આરોપી જયંતિ ઠક્કર ડુમરાવાળાની ધરપકડ કરાઈ હતી। જયંતિ ઠક્કર ડુમરાવાળાની ધરપકડ બાદ તપાસ કરતા 8 મંડળીઓની સંડોવણી ખુલી હતી। અમે પ્રાથમિક રીતે પૂછપરછ કરેલી છે, અત્યારે પણ બેંકના અધિકારીઓની પૂછપરછ ચાલી રહી છે। એમની બેંક પાસેથી પણ કેટલાક જરૂરી દસ્તાવેજો હજી મેળવવામાં આવશે, સાથે સાથે જે મંડળીઓના જુદા જુદા હોદ્દેદારો હતા, 8 જેટલી મંડળીઓના હોદ્દેદારોને અમે રાત્રે એક ઓપરેશન મુજબ એ લોકોને હિરાસતમાં લીધા છે વહેલી સવારે, અને એ લોકોની અત્યારે પૂછપરછ ચાલી રહી છે। સીઆઈડી ક્રાઇમે અત્યારે 8 FIR દાખલ કરી છે અને 8 અલગ અલગ ઇન્વેસ્ટિગેટિંગ ઓફિસરો અત્યારે એમની પૂછપરછ